જય સ્વામિનારાયણ હવે આપણે ગયા વિડીયોમાં એમ અમે જે કીધું હતું કે શ્રીજી મહારાજના અનેકો દ્વિધ સ્વરૂપ જેને આપણે રાધાકૃષ્ણ આદિક નામથી ઓળખીએ છીએ અથવા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અનેકવિધ સ્વરૂપ જેને આપણે રેવતીબરદેવી દાદા ગોપીનાથજી દાદા ઘનશ્યામ મહારાજ આદિક નામોથી આપણે જાણીએ છીએ તો એમાં થોડું વિસ્તૃત જો અમે વાત કરીશીએ જો તો એ વાતની પાછળ મૂળ મુદ્દે અમારું કહેવાનું એમ અર્થ હતો કે રામજી પધાર્યા ત્યારે કોઈએ શ્રી કૃષ્ણચંદ્રને નથી સેવ્યા જ્યાં સુધી કૃષ્ણચંદ્ર પોતે પધાર્યા નહીં ત્યાં સુધી કોઈને ખબર જ નથી આમ જોવા જાવ તો કદાચ ત્યાં સુધી કદાચ કૃષ્ણચંદ્રજીના મંદિરો પણ નહોતા બન્યા રામજી સમયે તો કેવળ નારાયણ સ્વરૂપોના જ મંદિરો તમને સમયના જૂના બહુ પ્રાચીન મંદિર જોવા જઈએ ને તો શ્રી વિષ્ણુ ભગવાન સ્વરૂપના જ મંદિરો તમને જોવા મળશે પછી ઠાકોરજી બિરાજમાન થયા પૃથ્વી ઉપર એ પધાર્યા વૃંદાવનમાં લીલા કરી મથુરા લીલા કરી દ્વારકા વધારે આદિક એ પછી જ એમના મંદિરો બન્યા પછી શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજ પધાર્યા નરનારાયણ દેવ ની ઈચ્છા એ કરીને પોતે પ્રગટ થયા શ્રી નરનારાયણ દેવ કંછા મહારાજ સ્વરૂપે અને શ્રીજી મહારાજના મંદિરો બન્યા બરાબર જાણવાની સમજવાની વસ્તુ અમે એટલી છે કે શ્રીજી મહારાજ ના મંદિર બન્યા હોય કે કૃષ્ણજી ના મંદિર બન્યા હોય કે રામજીના મંદિર બન્યા હોય ના કૃષ્ણજી વાળાએ હરિભક્તોએ ક્યારે રામજીના મંદિરનો વિરોધ કર્યો છે ના રામજી મંદિરવાળાએ કૃષ્ણજીના મંદિરનો વિરોધ કર્યો છે તો આપણો બી એ જ મત હોવો જોઈએ કે એ જ નારાયણના જેટલા બી આ સ્વરૂપો છે તેમનો વિરોધ તો બહુ દૂરની વાત છે બહુ ઓછી વાત છે કે એમનો વિરોધ કરવાની તો આપણી લાયકાત જ નથી આપણે રજ માત્ર જેવા પણ નથી વિરોધ તો બહુ દૂરની વાત છે આપણે તો ઉપરથી એમના માટે વિચાર કરવાનો હોય ચાહે રામજી હોય ચાહે કૃષ્ણજી હોય ચાહે શ્રીજી મહારાજ હોય ચાહે વરાહ હોય ચાહે મત્સ્ય અવતાર હોય ભગવાનના પરશુરામજી હોય ચાહે ભગવાનનો જે કોઈ બી અવતારો હોય તે આપણા માટે તો બધાય ખૂબ જ પૂજનીય છે હવે વાત આવે છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એક ઠેકાણે એક શ્લોકમાં એમ લખ્યું છે કે આપણા મૂળ મંદિરોના જે સ્થાપિત દેવ છે જેમાં રાધા કૃષ્ણ દેવી છે જેમાં ગોપીનાથજી બી છે એમની સેવા કરી પણ બીજા આચાર્ય સિવાયના સ્થાપેલા મંદિરોમાં સેવા પૂજા ના થાય કેવલ પ્રણામ નમસ્કાર આદિ થાય એમનો આદર તો કરવો જ જોઈએ એના પાછળ છે સેવા એના પાછળનું કારણ છે સેવા ફેરફાર બહુ શોર્ટમાં એક દાખલો જો અમે આપીએ ને તો અમે એક બે મંદિરો એવા અમારા જાણમાં અમને ખબર છે કયા દેવના છે કયા દેવતાના દેવીના છે અમે નહીં ચોખવટ કરીએ પણ છે મંદિરો એવા કે જ્યાં પૂજારીઓ હવે અમુક જે ખબર નહીં કોણ છે પણ એ લોકો અયોગ્ય વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવા જાય છે સિવેલા કપડાં પહેરીને જાય છે પૂજાનો નિયમ છે કે તમે તમારે શિવ્યા વગરના જ કપડાં પહેરવા જોઈએ શિવ્યા શિવેલા વાઘા ભગવાનમાં વર્જિત છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર તો વૈષ્ણવ સંપ્રદાયના જ અમુક એવા મંદિરો છે વૈષ્ણવ એટલે નારાયણ સ્વરૂપના કોઈ બી એવા મંદિરો છે કે જ્યાં પૂજારીઓ આવે પેન્ટ શર્ટ પહેરીને આવે બરનું બટન ખુલ્લા હતી છાતી ખુલ્લી હોય અને પેન્ટ શર્ટ પહેરી હોય હાથ પગ ધોય નહીં સીધા મંદિરમાં પ્રવેશ કરે ઘંટી વગાડે દીવો ખરી થાય રહે હવે જો તમે વૈદિક રીતે જુઓ ને તો આવા મંદિરોમાં પૂજા અર્ચના કરવી એટલે ધ્યાન કરવું એ દર્શનાર્થી જે કોઈ બી ત્યાં હોય આપણે ગયા હોઈએ છીએ તો એને ઉપરથી ભગવાન રાજી તો બહુ દૂરની વાત છે ઉપરથી એને તકલીફ પડે માણસને કેમ કારણ કે ત્યાં દૈવત્વ ના હોય જ્યાં સેવા પૂજા ચોખ્ખાઈથી ના થતી હોય જ્યાં જેમ તેમ બધું ચાલતું હોય ત્યાં દૈવત્વ રહ્યું ના હોય પછી ભલે પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય એટલે માટે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કીધું કીધું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એક જગ્યાએ એમ બી લખ્યું છે કે જે દેવ હોય જેવો સ્વરૂપ હોય કે ભાઈ ચતુર્ભુત સ્વરૂપ હોય તો એમને ચતુર્ભુત સ્વરૂપે જાણવા દ્વિભૂત સ્વરૂપ હોય તો દ્વિભૂત સ્વરૂપે જાણવા ગોપીનાથજી હોય તો એમને ગોપીનાથજી નામથી જાણવા નરનારાયણ દેવ હોય તો નરનારાયણ દેવે જાણવા તો આનો મતલબ કંઈ ભગવાને એ બાબત લખીને કંઈ ભગવાને અન્ય સ્વરૂપોને પથક માનીને કંઈ ભેદ નથી જાણવાનું કીધું ભગવાનનો કહેવાનો ભાવ અર્થ છે કે ભગવાન જે વખતે જે દેવો જે મંદિરમાં સ્થાપિત હોય પોતે બિરાજમાન હોય તે સ્વરૂપ જે પ્રમાણેનું હોય જે પ્રમાણે ભગવાને તેમના પોતાના હસ્તમાં આયુધ ધારણ કર્યા હોય જે પ્રમાણે ભગવાન ત્યાં એકલા છે કે એમના પત્ની સહિત છે કે એમના પાર્ષદો સહિત છે એ સ્વરૂપનું એ પ્રમાણે જ જણાય કે જેમ વાસુદેવનારાયણ ભગવાનનું મંદિર હોય તો આપણા સંપ્રદાયની જે છાપના સ્વરૂપ છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમાં નારાયણ ભગવાનના સ્વરૂપ છે તો એમને એક તરફ ચતુર્મુખ ધરમદેવ દાદા છે પછી માતા ભક્તિદેવી છે નીચે ગરુડદેવ બિરાજમાન છે તો આપણે એમને દર્શન ચતુર્ભુજ વાસુદેવ નારાયણ છે તો એમને જોઈને આપણે શું જાણીએ કે ભાઈ આ તો વાસુદેવ નારાયણ છે તો એમ એ વાસુદેવ નારાયણના સ્વરૂપને દર્શન કરીને આપણે એમના રાખી શકાય ગોપીનાથજી દાદા છે એમના કેમ ને રેવતી બધી દાદા છે પણ એનો અર્થ સાથે સાથે એ પણ નથી થતો કે આ બે જુદા જુદા કોઈ વ્યક્તિત્વ છે આ બે જુદી જુદી શક્તિઓ છે શક્તિ તો એક પરબ્રહ્મ નારાયણ એ જ છે શક્તિ એમાં કોઈ ભેદ નથી પણ એમને જ્યારે જે સમયે જેવું લાગ્યું જેવું ભક્તને ગમ્યું જેવું ભક્તને જરૂર હતી તે પ્રમાણે ભગવાન સ્વરૂપ ધારણ કર્યું માતે જુદા છે કઈ ભગવાનનું મૂળ તત્વ જે છે એ ભગવાનનું જે ભ્રમ તત્વ છે એ કંઈ નથી મટી જતું એનાથી એ કંઈ ઓછું વધારે પણ નથી થઈ જતું માટે જ્યારે દર્શન કરો આપણા મંદિરોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં અથવા વિધિવત જ્યાં વૈદિક રીતે પાલન થઈને શ્રીજી મહારાજના આજ્ઞાનું પાલન થઈને જ્યાં સેવા ભગવાનની થતી હોય ત્યાં દર્શન કરવામાં કોઈ દોષ નથી પછી ચાહે સ્વામિનારાયણ સંપ્રદાયનું હોય કે દક્ષિણ ભારતનું હોય કે ઉત્તર ભારતનું બદ્રીનારાયણ ભગવાનનું હોય કે ક્યાંય બી તમે જાઓ જ્યાં વિધિવત સેવા થતી હોય ત્યાં દર્શન કરવામાં કોઈ વાંધો નથી બીજે ક્યાંક દર્શન કરવા જાવ જાઓ અને અજાણી જગ્યા હોય તો ત્યાં જરા જોઈ સમજી આપણે ગુરુ પણ વિચાર કરીને કરીએ ને એ જ રીતે ભગવાનના દર્શન કરવા જાવ થોડાક વિચાર કરીને રમવું જેમ પુસ્તક વિચાર કરીને હાથમાં પકડીએ કોણે લખી છે તે જ રીતે ભગવાનના મંદિરે જયારે દર્શન કરવા જઈએ ત્યારે જોવું કે શું પૂજારીઓ ત્યાંના જે છે તે વિધિવત કરી રહ્યા છે કે નહીં ચોખ્ખાઈનું ધ્યાન રાખી રહ્યા છે કે નહીં આ બધું ધ્યાનમાં રાખીને દર્શન કરવામાં કોઈ દોષ નથી આજ અમારે આટલી જ વાત કરવી હતી માટે જય શ્રીમન નારાયણ તમારા બધાનું કલ્યાણ થાય